ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હવે જો મિત્રો, આજે આપણે થર્ડની અંદર 10મા નંબરનું ચેપ્ટર ભણી રહ્યા છીએ. મિત્રો, આપણે ના આન્સર આપણે ગયા વિડીયોની અંદર જોયા હતા. હવે આગળની એક્સરસાઇઝ આજે આપણે કમ્પ્લીટ કરીશું મિત્રો. ઓકે, યોગ્ય વાક્યની સામે રાઇટની નિશાની કરો. હે મિત્રો, વાક્ય યોગ્ય હોય તો એની સામે આપણે રાઇટની નિશાની કરવાની છે. જો શિવાની ખોવાઈ ગઈ છે, એક નંબરમાં છે શિવાની ખોવાઈ ગઈ છે. હવે આ વાક્યને કયું વાક્ય બંધ બેસશે એ મિત્રો તમને એક્ઝામની અંદર પણ ત્રણ વાક્યો આપેલા હશે. અને આની અંદર કયું વાક્ય તમને બંધ બેસે છે એના આધારે આપણે ત્યાં રાઇટની નિશાની કરવાની છે. ઓકે, હવે જુઓ, શિવાની રમતા રમતા સંતાઈ જતી અને કોઈને મળતી નહીં. શિવાની એક વખત જંગલમાં ભૂલી પડી ગઈ હતી. શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી. ખોવાઈ ગઈ એટલે કે એ જ્યારે નાચવાનું સ્ટાર્ટ કરે છે ને મિત્રો, ત્યારે એને બીજી કોઈ બાબતની એને ધ્યાન રહેતું નથી. એટલા માટે શું આવશે? શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી. બીજા નંબરનું છે મારા ગળે ઉતરતું નથી. હવે આ વાક્ય છે મિત્રો, આને આપણે કયું વાક્ય જોઈન કરીશું? જુઓ, બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું. હું આ વાત માનતો નથી, વાંચવાનું તો આખું વર્ષ હોય ને. બરાબર, આ વાક્ય યોગ્ય છે મિત્રો. મારા ઘરમાં લાડવા ખાવાની હરીફાઈ થની, મને લાડવા તો ભાવે, હું વધુ લાડવા ન ખાઈ શક્યો. મારા મિત્રો હોટલના પિઝાના વખાણ કરે છે પણ મને તો તે ખાવાની મજા આવતી નથી. આ બધું ગળે ઉતરે મિત્રો? નથી ઉતરતું, પણ માત્ર આ એક ગળે ઉતરે છે. તો આપણે એની અંદર, એ કોષ્ટકની અંદર આપણે રાઇટની નિશાની કરીશું. ઓકે, એના પછી મિત્રો નીડર. નીડર એટલે કેવું? ડરે નહીં તેવું. બરાબર, નીડર મનુષ્ય રડે નહીં, નીડર માણસને ભૂખ ન લાગે, નીડર વ્યક્તિને અંધારાની અજાણ્યાની બીક ન લાગે. હવે મિત્રો, નીડર માણસ હોય એને અંધારાની કે અજાણ્યા માણસની કોઈની બીક લાગે ન લાગે. તો આ વાક્ય મિત્રો યોગ્ય બંધ બેસે છે એટલે આપણે એની નીચે અંડરલાઈન કરીશું. એના પછી આદત. તારી આ આદત ન ગમી, એકની એક વાત પૂછ્યા કરે છે. બરાબર, આપણને કોઈની એવા આદત ગમે, આપણને આખો દિવસ કોઈ એકની એક વાત પૂછા કરે તો આપણને ન ગમે, તો મિત્રો આ વાક્ય બંધ બેસે છે. તેને આદત પ્રમાણે ભાત દાળ સાથે લેવાનું જ ફાવે છે. મને રોજ સવારે હળદરવાળું દૂધ પીવાની આદત છે. બરાબર, તો મિત્રો આ ફર્સ્ટ વાક્ય છે એ વાક્યને, શબ્દને અનુકૂળ બેસે છે, એટલા માટે એ ફર્સ્ટ નંબરનું આવશે. હવે એના પછી મિત્રો આપણે ક્વેશ્ચન આન્સર ભણવાના છીએ. બહુ જ સરસ છે મિત્રો. બિલેની વાર્તા જે છે સ્વામી વિવેકાનંદ, બરાબર, એમની વાર્તા છે. એ વાર્તા ઉપરથી આપણે પ્રશ્નો તૈયાર કરવાના છે. જુઓ, બિલેને કઈ રમત બહુ ગમતી હતી? તો બિલેને ચોર સિપાહીની રમત ખૂબ જ ગમતી હતી. વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે? વાર્તામાં મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલીના નામ છે. તમને ગમતા ભજનની એક પંક્તિ લખો. હવે તમને મિત્રો કયું ભજન ગમે છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. બરાબર, મને તો અહીંયા આ ભજન ગમે છે એટલા માટે મેં એનું નામ લખ્યું છે. તમને વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ. બરાબર, કોઈ પણ તમને આવકારો મીઠો આપ, જેરી, તમને જે પણ ભજન ગમતું હોય એ ભજનનું તમારે નામ લખવાનું છે. મને તો ગમે છે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રહી. બરાબર, તો મેં એ પંક્તિનું અહીંયા નામ લખ્યું છે.
તમને જે ભજનનું નામ ગમતું હોય એ તમારે એની ફર્સ્ટ લીટી લખવાની છે. ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી? તો ધ્યાનની રમતમાં બિલેની રમત સૌથી વધુ ગમી. બિલેની ગમી ને સૌથી વધુ મિત્રો આપણને? બિલે એ કેમ રમત ન છોડી? બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, એક ધ્યાન થઈ ગયો હતો, એટલા માટે એને રમત છોડી નહીં. ભૂતનું નામ શું હતું મિત્રો? તો ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું, બરાબર. વાક્ય સાચું હોય તો એક તાળી પાડો અને ખોટું હોય તો બે તાળી પાડો. ખાનામાં ખોટાની અથવા ખરાની નિશાની કરવાની છે. હે મિત્રો, આપણે સાચું ખોટું લખવાનું છે આની અંદર. બિલે ખૂબ જ બેસુરુ ગાતો હતો. બેસુરુ એટલે રાગ વગરનું, ખરાબ રાગનું. એવું ગાતો હતો બિલે? ના, બિલે તો બહુ સરસ ગાતો હતો, એટલે અહીંયા ખોટું આવશે. બિલેને ગરબા ગાવાની આદત હતી? ના, બિલે તો ભજન ગાતો હતો. બિલેને હાથી બહુ ગમતા? ના, ખોટું છે. બિલેને તો ઘોડા બહુ ગમતા હતા. ઘોડા ગમતા હતા ને બિલોને મિત્રો? બિલેને અંધારાની બીક લાગતી હતી? ખોટું. બિલે તો અંધારાથી ડરતો નહોતો. બિલે એટલે સ્વામી વિવેકાનંદ, રાઈટ. વડીલની વાત સાંભળી બિલે ઇંચકા ખાવાનું બંધ કર્યું? ખોટું, એ તો ઇંચકા ખાતો જ રહ્યો. હવે મિત્રો આપણે ક્રમમાં ગોઠવવાનું છે. જુઓ, ફર્સ્ટ નંબરમાં આવશે બિલે એ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી. બિલેના મિત્રો ડરી ગયા. ત્રીજા નંબરમાં બિલે એ ધ્યાનની રમત છોડી નહીં. ચોથા નંબરમાં નાગ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો. હવે મિત્રો, સ્નેક એની બાજુમાંથી નીકળ્યો હતો ને, એ કેટલો એકદમ શાંતિથી પસાર થઈ ગયો. અને પાંચમા નંબરમાં થોડીવાર પછી બિલે આંખો ખોલી. અને થોડીવાર પછી બિલેની આંખો ખોલી. જો આ જ વાત નરેન્દ્ર કહે તો કઈ રીતે કહે લખો. હવે મિત્રો અહીંયા ફકરો આપ્યો છે, તો હવે આનો આ જ ફકરો હવે બિલે કહે, બિલે કહે તો કઈ રીતે બિલે કહે આ વાત જોઈએ. હવે બિલે બોલે છે, હા મિત્રો તમારે અહીંયા હું જે શબ્દો બોલું છું ને એ બધા તમારે લખવાના છે. હું આની PDF તમને ઘરે મોકલીશ, તો તમે બધા તમારી ટેક્સ્ટબુકની અંદર બધા એ ફરજિયાત લખવાનું છે. તે દિવસે હું મારા દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. કોણ બેઠું હતું મિત્રો? બિલે. હવે બિલે પોતે લખે છે આ ફકરો છે ને, ફકરાઓ પોતે બિલે બોલે છે. આંખો મીચીને હું તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો. હું એમને એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરા જાય નાઠા. સાપ સાપ કરતા બધા છોકરા નાસી ગયા. જોકે મને તો તેની અસર જ ન થઈ. હું તો આંખો મીંચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલો. શું કહે છે કે હું તો એકદમ ધ્યાનની અંદર મસ્ત બની ગયો હતો. એના પછી મિત્રો, ખોટા અક્ષર કે શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. નંબર એક, એને ચોર સિપાહી નો ની નું રમત બહુ ગમતી કે એને ચોર સિપાહીની રમત બહુ ગમતી? તો ની આવશે, તો નો ને ની નું ઉપર આપણે ચેક કરીશું. નંબર બે, બિલેને બીક લાગતું લાગતો કે લાગતી નહીં?
तो शू आवशे बिले ने बीक लागती नहीं। बीक ए मित्रों स्त्रीलिंग छे माटे लागती नहीं आवे। बिले ने हिंचका खावानी नू नो आदत पड़ियो हतो हती। बिले ने हिंचका खावानी आदत पड़ी हती। चौथा नंबर में वडीले बिले ने हिंचका न खावानो ना नी शिखामण आप्यो आपी आप्या। तो आंसर आवशे वडीले बिले ने हिंचका न खावानी शिखामण आपी। बराबर, हिंचका न खावानी शिखामण आपी। बिले वडनू ना ने झाड़ पर हिंचका खाए। तो बिले वड ना झाड़ पर हिंचका खाए। पांच छठा नंबर में छे हूँ मोटी मोटो मोटे थई ने घोड़ा नो ना नी रखेवाड़ बनीश। शू आवशे नो आंसर, हूँ मोटो थई ने घोड़ा नो रखेवाड़ बनीश। बराबर, वाक्यो वांची कौंसमांथी लागू पड़ता विधानों खाली जग्या में लखो। हे मित्रों, आपणे वाक्यो वांचवाना छे अने विधानों खाली जग्या ने अंदर लखवाना छे। शू बंद बेसे छे ते नंबर एक, लताए मारा हाथमांथी पेन्सिल झूंटवी लीधी મને ગુસ્સો આવ્યો। શું બંધ બેસે મિત્રો? ગુસ્સો આવ્યો। શું કહે છે કે ઝૂંટવી લીધી પેન્સિલ એટલે મને ગુસ્સો આવ્યો। નંબર બે, આધ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું, તેને બીક લાગી। બરાબર, ફર્સ્ટ વખત એને ગાવાનું હતું એટલા માટે એને બીક લાગી। હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો, અચાનક તેના ખભા પર ગરોળી પડી, તેને ડર લાગ્યો। હે મિત્રો, તમારા ઉપર પણ જો અચાનક ગરોળી પડે તો તમને ડર લાગે ને? બરાબર, તો હરેશને પણ ડર લાગ્યો। ચોથા નંબરમાં છે, વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું, તે ખૂબ ખુશ થઈ। શું આવશે? તે ખૂબ જ ખુશ થઈ। એના પછી જોઈએ, સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ, તેને મજા આવી। બરાબર, તો મિત્રો આપણે જે આગળ વાર્તા ભણ્યા હતા, બરાબર ગીત ભણ્યા હતા, એના આધારે આપણે સુંદર મજાની એક્સરસાઇઝ પણ ભણ્યા। ઓકે, હું મિત્રો તમને આની PDF ઘરે મોકલીશ, જે તમારે બધાએ ફરજિયાત નોટબુકની અંદર લખવાનું છે। આના આધારે તમારે ક્વેશ્ચન આન્સર એક્ઝામની અંદર પૂછાશે। ઓકે, બાય।